એક તરફ કોરોનાની વૈશ્વિક મંદી છે અને પરપ્રાંતિઓ પણ ઉદ્યોગ ધંધામાં છોડી જવાને કારણે બ્રાસ ઉદ્યોગમાં મેનપાવરની કમી ઊભી થઈ રહી છે. ત્યારે જામનગરના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશન સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય અને તેના ડેલિગેશને ખાસ મુલાકાત લીધી હતી. જામનગરને બ્રાસ સિટીનું બિરુદ અપાવનાર ઘડિયાળના મોગરાથી માંડીને વિમાનના મહત્વના પાર્ટ્સનું ઉત્પાદન કરતા દેશના સૌથી મોટા અને એકમાત્ર બ્રાસ પાર્ટ ઉદ્યોગમાં ખાસ મેનપાવરની જરૂરિયાત માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય અને તેના ડેલિગેશન મુલાકાત લીધી હતી. ત્યારે જામનગરના ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જીઆઈડીસી ફેઝ બે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બ્રાસ ઉદ્યોગની હાલની સ્થિતિમાં સ્થાનિક લોકોને વધુ રોજગારી મળે અને પરપ્રાંતિઓ પર નિર્ભર રહેવાને બદલે લોકલ સ્કિલ ધરાવતા ઉમેદવારોને રોજગારી મળે તે દિશામાં ખાસ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિચારી રહી છે. જામનગરમાં નાના મોટા 4-5 હજાર એકમો બ્રાસ પાર્ટના ચાલી રહ્યા છે. રોજગારીની વાત કરવામાં આવે તો બ્રાસ ઉદ્યોગથી 4-5 લાખ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં બનેલ ચશ્માના સ્ક્રૂથી માંડીને એરક્રાફ્ટના પાર્ટ એક્સપોર્ટ થાય છે. આ ઉપરાંત બ્રાસનો મોટો સ્ક્રેપ અને મશીનરીઓ પણ ઇમ્પોર્ટ થાય છે. તેવા સમયે સ્થાનિક લોકોને સ્કિલ ડેવલપ કરી બ્રાસ ઉદ્યોગમાં નવી પેઢીને પગભર બનાવવા તેમજ સાહસિકો તૈયાર કરવા જામનગરના બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરાયો છે. આ મુલાકાત દરમિયાન બ્રાસ ઉદ્યોગની હાલની જરૂરિયાતો અને વિકાસની જુદી જુદી બાબતો પર પણ ખાસ ચર્ચાઓ થઈ હતી અને જામનગરના ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા પણ આ મુલાકાતને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે. બાઇટ ડોક્ટર અમીબેન ઉપાધ્યાય, વાઇસ ચાન્સેલર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અત્યારે શિક્ષણને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાના એક કર્મસ્થ સંનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યા છે. હકીકતમાં આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ તો આપણે દરેક જગ્યાએ લોકલને વોકલ બનાવવાની વાત છે. એટલે કે જે તે સમયે આપણે ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ તો જે તે જગ્યાએ રહેલી વ્યક્તિમાં જેટલી શક્યતાઓ સંભાવનાઓ છે તેને ઉજાગર કરવી તથા તે જ જગ્યાએ રહી વ્યક્તિ કઈ રીતે આત્મનિર્ભર બની શકે તેની વાત છે. અત્યારે ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં વિવિધ પ્રદેશોમાં જઈ અને યુનિવર્સિટી પ્રયત્ન કરી રહી છે. છોટાઉદેપુર, ડાંગ, આહવા, કચ્છ, આજે જામનગરની મુલાકાત લીધી. તો ખાસ કરીને અહીંયા જે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ઘણી બધી જગ્યાએ એક જુદા પ્રકારના સ્કિલ લેબરની વાત છે કે જુદા પ્રકારની સ્કિલની વાત છે કે એ પ્રકારનો એ લોકોને મેનપાવર જોઈએ છે. તો યુનિવર્સિટી એ પ્રયાસની દિશામાં છે અને આજે માટે એટલા માટે તે ખાસ કરી એક ક્ષેત્ર સાથે જોડાયેલા જે લોકો છે એની સાથે એક વાર્તાલાપ રાખ્યો હતો કે એ લોકોની જરૂરિયાત શું છે, એ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ છે તેની જરૂરિયાત શું છે, એ મેન પાવરને કયા પ્રકારની સ્કિલ જોઈએ, કયા પ્રકારના મશીનની ટ્રેનિંગ જોઈએ અને સાથે જ્યાં તે લોકો એબ્સોર્બ થાય છે, ઇન્ડસ્ટ્રીમાં જાય છે ત્યારે લગભગ તેઓને મહેનતાણું કે કમાણી કેટલી મળે છે. તો એની માટે એક આજે એક વાર્તાલાપ રાખ્યો હતો અને ખૂબ સફળતાની દિશામાં વાર્તાલાપ રહ્યો છે. ચોક્કસપણે ગુજરાત આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં તેઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે તે ચોક્કસ તે દિશામાં પ્રયત્ન કરશે કે અમે એ પ્રકારના લોકોને તૈયાર કરી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડી શકીએ. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના આંગણે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના ચાન્સલર ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય પધારેલા છે અને ઇન્ડસ્ટ્રી જ્યારે સ્કિલ ડેવલપિંગનું અમારું એક સપનું છે તો એ બાબતની વિચાર વિમર્શ કરવા માટે અને યુનિવર્સિટી પણ એવું ઈચ્છે છે કે જામનગરની અંદર આટલું મોટું બ્રાસ ઉદ્યોગ છે અને એને પડતી જે જે મુસીબતો છે સ્કિલ ડેવલપિંગના જે માણસો જોઈએ છે એ અહીંયા ઉપસ્થિત નથી એટલે પરપ્રાંતથી ત્યાં આવે છે. તો યાની લોકલ જે જરૂરિયાત છે એ યાન ત્યાં સંતોષાઈ જાય એ માટે અમે વિચાર વિમર્શ કરીએ છીએ અને બેનશ્રી કહે છે કે ભાઈ આમાં થોડો અમે અભ્યાસ કરીને કંઈક જામનગર જે રીતે એ લોકો એનું
યુનિવર્સિટી ચિંતિત છે કે ભાઈ આ કાર્ય આપણે સહયોગ કરી અને બ્રાસ ઉદ્યોગને ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી થાય. ચશ્માના ઇન્જિન્સથી લઈ અને પ્લેન પાર્ટ સુધી જામનગર બનાવે છે અને ટોટલી પ્રોડક્શનમાં લગભગ 15% જેવું એક્સપોર્ટ છે અને માસિક 200 કરોડનું ટર્નઓવર ધરાવતો અમારા બ્રાસ ઉદ્યોગ વધારે વેગવંતો બને અને જે પણ અત્યારે સ્કિલ ડેવલપિંગની જરૂર છે ત્યારે આજે ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય પધાર્યા છે. તો કંઈક પણ અમને આશા છે કે જામનગરની અંદર કંઈક આવું અમે કરી શકશું. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, જામનગર.